नमस्कार विद्यार्थी मित्रों, हूँ अंकित पागडाळ आरएम एजुकेशन में। आज स्वाध्याय 3.6.3 पछीना उदाहरण नंबर 13, 14 अने 15 ना प्रकीर्ण स्वाध्याय जेने कहीए ने ए टाइपना दाखला आपणे गणवाना छे। तो चलो शुरुआत करिए। प्रश्न नंबर 13, प्रश्न नंबर 13 में आपणने त्रण शरत आपी छे। एक्स की किंमत 2 करता मोटी, वाई की किंमत 3 करता मोटी, एटले आ रेखा थशे आपणी शिरोलंब अने आ रेखा थशे समक्षितिज, अने आपणे आने ना आपी दीए त्रासी रेखा। तो चलो, तो पहला सौ प्रथम त्रासी रेखा दर्शावीए, 4y ने करता बनावीए 40 माइनस 5x, y बराबर 40 माइनस 5x ना छेद में 4। तो चलो x की कीमत तो सौ प्रथम 0, तो y की कीमत 10, x की कीमत 8, तो y की कीमत 0, 8 पंचा 40, 40 माइनस 40, आपणुं काम क्लियर। चलो हवे आगळ वधीए। तो अमने पहला दर्शावी दीए आ आपणो y अक्ष अने आ आपणो x अक्ष। चलो आटलू काम पूरु थयुं। बिंदु छे आपणी पासे 0, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 अने 10। जो आ प्रमाणे जवुं नथी तो खास ध्यान राखू, तमे स्टार्ट करी शको छो अहींयाथी ज 8, 9 अने 10 थी ज, पण अहीं एक सिम्बोल आ रीते मूकी देवो कट करवानो। आपणे सात स्टार्ट करीशुं 6, 7, 8, 9 अने 10 थी। तो पहेलो बिंदु, सॉरी हाँ बीजो बिंदु 8 अने 0। हवे 0 अने 10, तो अहीं पण आ रीते कटिंग मूकी दईए अने लखी दईए अहीं 6, 7, 8, 9 अने 10, 0, 10। એક નાની એવી પ્રોબ્લેમ અહીંયા સ્ટાર્ટ થઈ છે। એક્સ ની વેલ્યુ 2 અથવા 2 કરતા મોટી, તો અહીં તમને 2 જોવા મળતા નથી, તો ખાસ એક આ વસ્તુનું ધ્યાન રાખી દેવું। તો ચલો થોડીક વાર સાફ કરીને ફરતી પછી આકૃતિ બનાવી દઈએ। આપણી પાસે ઋણ કિંમત નથી, તો તમે ઋણ અક્ષને નાનો બતાવી દો તો પણ ચાલે। 1, 2, 3, 4, 5, 6, 7 અને આ 8, ઉપર જો 10, 10ની જરૂર પડવાની, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। ચલો 0, 10, 1, 2, 3, 4, 5, 6, 7 અને આ 8। આ થઈ ગયું આપણું સમીકરણ 5x + 4y = 40, લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે સમીકરણ સતત મળશે, તૂટક બનાવવાની જરૂર નથી। ચલો હવે ચેક કરીએ। તો 0, 0 ચેક કરતા આપણને ખબર પડી કે આમનો બંધ ભાગ નીચે તરફનો, એટલે કે શક્ય ઉકેલનો પ્રદેશ નીચે તરફનો મળશે। ચલો હવે એક્સ ની વેલ્યુ 2 કરતા મોટી, તો એક્સ ની વેલ્યુ 2 અહીંયા થશે અને આમની દ્વારા ઇઝ ઇક્વલ્સ ટુ છે, એટલે સીધી રેખા બનશે આ રીતે। 2 કરતા મોટી તો આ એમનો કોમન ભાગ, તો જો બંનેનો કોમન ભાગ આપણને આટલો મળ્યો આ ત્રિકોણ હાલ પૂરતો। હવે આગળ વધીએ। વાય ની વેલ્યુ 3 અથવા 3 કરતા મોટી, તો વાય આ 3 લખી દઈએ, એક્સ બરાબર 2 અને વાય બરાબર 3, એના કરતા મોટી લઈએ તો ઉપરનો ભાગ આવશે। તો 3 પ્રકારની જાળી જે પડી છે તે જાળી અહીંયા છે, આ આટલા ભાગમાં 3 પ્રકારની જાળી છે, એટલે આ આપણો થઈ ગયો શક્ય ઉકેલનો પ્રદેશ। બસ એટલું જ છે, બીજું કશું જ નવું નથી। આવી જ રીતે બીજો ક્વેશ્ચન લઈ લઈએ, ઉદાહરણ નંબર 14।
आठ एक्स ने करता बना भी है, तो 8x इज इक्वल्स टू 100 माइनस 3y, माटे x बराबर 100 माइनस 3y भाग्या 8। चलो y नी किंमत तो 0 नथी लेवी, केम 0 नथी लेवी, 0 लेशु એટલે 100 ભાગ્ય 8 મળશે, જે આપણે 12.5 સમથિંગ આપણે મળવા જોઈએ, પણ જે ચેક કરવા નથી, કારણ કે 12.5 દર્શાવવા થોડાક મુશ્કેલ છે। તો આપણે લઈશું x ની કિંમત 4, કેવી રીતે 4 તેરી 12, 100 માંથી 12 બાદ કરશો એટલે 88, 88 ભાગ્યા 8 એટલે કે 11, એટલે y ની કિંમત 4 અને 88 ભાગ્યા 8 એટલે કે 11। બીજી કિંમતો લઈએ, હા લઈએ, 8 ના ઘડિયામાં 8 ગુણ્યા 10 80 આવે છે, 12 8 96 બરાબર, 11 ગુણ્યા 8 88 જામશે ને, હવે નીચે જઈએ આપણે 8 9 7 એમાં જ જઈએ। ચલો તો y ની કિંમત વધારતા જઈએ એટલે આપણો જવાબ આવી જશે, કોઈ ચિંતા નથી। y ની કિંમત 0 જામું નહીં, y ની કિંમત 1 નહીં જામે, y ની કિંમત 2 તો નહીં જામું, 94 આવશે, મજા નહીં આવે, y ની કિંમત 3 નહીં જામે, 91, y ની કિંમત 4 એ તો આપણે કરી ચૂક્યા, 4 તેરી 12, y ની કિંમત 5 15 નહીં જામે, y ની કિંમત 6 18, 100 માંથી 18 બાદ કરીએ એટલે 100 માંથી 18 તો 82 નહીં ચાલે, ઓકે, તો y ની કિંમત 6 નહીં ચાલી 7, 100 માંથી 21 બાદ કરીએ 79 નહીં જામે, y ની કિંમત તો વારાફરતી વિચારતા જઈએ 6 નથી ચાલી, 7 નથી ચાલી, 8 8 તેરી 24 કઈક કામ આપે તો જોઈ લઈએ, 100 માઇનસ 24 એટલે થશે 76 નહીં આપે, કામ આઠના ઘડિયામાં નહીં આવતું। તો આગળ વધારતા જઈએ, એક વસ્તુનો ખ્યાલ આવ્યો કે શક્ય હોય તો એવી કિંમતો જ કરતા બનાવો કે જેથી આપણો જવાબ ફટાફટ આવે। જો બીજી રીતે આપણે બનાવીએ કરતા 3y ને, તો 100 માઇનસ 8x એટલે y બરાબર 100 માઇનસ 8x ના છેદમાં 3, તમે 3 વડે આરામથી ભાગી શકીશો, કેલ્સીમાં 8 વડે ભાગાકાર કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ છતાં 3 તમને વધારે ઈઝી પડશે। તો ચલો આગળ વધીએ, તો x ની કિંમત મૂકીએ 1, 0 મૂકીએ પહેલા, 100 ભાગ્યા 3 નહીં ચાલે, x ની કિંમત મૂકીએ 1, x ની કિંમત 1 એટલે 100 માઇનસ 8 એટલે 92, 92 ભાગ ચાલશે નહીં, ઓકે, x ની કિંમત મૂકીએ 2, 16, 100 માંથી 16 ને બાદ કરીએ એટલે 100 90 90 ને બીજા 6 એટલે 84, તો એક ચેક કરી લઈએ, 84 એ ભાગ ચાલશે, 84 ડિવાઈડ બાય 3 6 2 4 28, હા 8 તેરી 24, તો x ની કિંમત કેટલી મૂકી આપણે લોકોએ, લો x ની કિંમત જ ભૂલી ગયો, સરસ 84 છે ને, 84 અને 16 એટલે x ની કિંમત આપણે 2, તો એને અનુરૂપ આ 28 મળશે। ચલો x ની કિંમત આપણે કરી દઈએ 4 કરી દઈએ, 3 8 તેરી 24 કરી દઈએ, એકવાર જોઈ લઈએ, 100 માઇનસ 24 9 5 આ 9 માંથી 2 7, 7 ને 5 12, ચાલો તો જોઈએ જ x ની કિંમત 3 મૂકી, 8 તેરી 24, 100 માંથી 24 બાદ કરીએ એટલે કે 75, 75 ભાગ્યા 3 તો 25, લો આપણને બે કિંમતો મળી ગઈ। તો ચાલો બે કિંમતોને સમીકરણમાં દર્શાવી દઈએ એટલે આપણું કામ ખતમ થઈ જશે, થોડુંક સાફ સફાઈ કરી દઈએ। અને એકવાર ચેક કરી લઈએ, કારણ કે કદાચ ભૂલ મળે તો આપણે તકલીફ પડી જાય, 8 2 16 100 28 ગુણ્યા 3 8 તેરી 24 3 2 6 7 અને 8 તો ઓકે છે, 8 તેરી 24 25 તેરી 75, યસ, અહીંયા આપણા બીજા જે સ્ટેપ છે આમાં ભૂલ છે, ચલો કંઈ નહીં સુધારી લઈએ, એમને પણ x ની કિંમત 3 પરથી લઈ જઈએ 4, તો 100
माइनस 32, 8 चौक 32 થશે એટલે 10, તો આ બનશે 8 અને આ 9 માંથી 6, 6 ને 8 14, 3 વડે ભાગ ચાલવાનો નથી, તો 8 ની કિંમત 8 5 40, યસ આ કામ મસ્ત લાગ્યું. ચલો 8 5 40, 100 માંથી 40 એટલે 60, 60 ભાગ્યા 3 એટલે 20, 5 તેરી 15, ઓકે કોઈ પ્રોબ્લેમ નથી. જોઈ લો y ની કિંમત આ 60 અને 8 5 40, 100 માઈનસ 40, ઓકે ડન ખતમ. ચલો આગળ વધીએ. 2 અને 28, x અક્ષ ની કિંમત 2 અને આ 20 28 લેવાના છે અને હાથે હાથે જરૂર છે ડન. ઓકે ચલો અહીંયા બ્લોક કરી શકાય છે, તો અહીંયા બ્લોક કરી દઈએ y અક્ષ ને, y અક્ષ બ્લોક. આગળ વધીએ તો 20 22 24 26 અને 28, તો આ 28 1 2 3 4 5 6 2 અને 28 આ પહેલું બિંદુ, પછી બીજું છે 5 અને 20, તો 2 1 2 3 4 અને 5, 5 અને 20, તો આ આપણું 5 અને 20. આ રીતે આપણું પહેલું સમીકરણ ક્લિયર થઈ ગયું. બોલો સત્યનારાયણ ભગવાનની જય. 8x plus 3y is equals to 100. ઓકે ડન. હવે બીજી વસ્તુ, x ની કિંમત પણ ધન, y ની કિંમત પણ ધન, રકમ આપેલી છે, તો x ની કિંમત ધન આ બાજુ મળશે, y ની કિંમત ધન આ ઉપર મળશે, અને આમના દ્વારા બંધ ભાગ એટલે કે રેખા દ્વારા બનતો બંધ ભાગ is equal to આ રેખા સળંગ મળશે અને 0 0 સમાધાન કરે છે એટલે નીચેનો ભાગ, તો ટોટલ 3 3 નો બંધ ભાગ આ ત્રિકોણ બની જશે. તમે ધારો તો બાકીની રેખાઓને સાફ કરી શકો છો, એની કોઈ જરૂર નથી. બાકી રેખાઓ મતલબ જે બંધ ભાગ સિવાયનો જે ભાગ બતાવેલો છે એની કોઈ જરૂર નથી. ચલો પ્રશ્ન નંબર 14 પછી પ્રશ્ન નંબર 15. x plus 2y less than or equal to 8. 4 રેખા આપેલી છે, x 0 કરતા મોટા, y 0 કરતા મોટા. જો રેખા દર્શાવતી વખતે બિંદુ ધન ઋણ આવે કોઈ પ્રોબ્લેમ નથી, બંધ ભાગ એ હંમેશા શરત પ્રમાણે આવવો જોઈએ. શરત છે 0 ની, 0 કરતા મોટાની, તો એ જ આવવા જોઈએ. તમે આ બંને રેખા દર્શાવતી ધન કિંમત ઋણ કિંમત મૂકો કોઈ પ્રોબ્લેમ નથી. ચલો સમીકરણમાંથી કરતા બનાવીએ, તો x બરાબર 8 માઇનસ 2y, આ તો બહુ ઈઝી છે. y ની કિંમત તો 0, x ની કિંમત 8, તો 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 9 10, y ની કિંમત 0, x ની કિંમત 8, y ની કિંમત 8 મૂકીએ, સોરી 4, y ની કિંમત મૂકીએ 4, 1 2 3 ને 4, તો x ની કિંમત મળશે આપણને 0, જાયમો નહીં કાંઈ. y ની કિંમત 0, તો x ની કિંમત 8, y ની કિંમત 4. એક જ મિનિટ હા વિદ્યાર્થી મિત્રો, થોડુંક લોચો મને લાગ્યો છે, હું લોચો મારેલો છે ભાઈ, કશું જ નથી. 0 એટલે આ બિંદુ આવશે 80, 1 2 3 4 5 6 7 8, એટલે અહીંયા આ નહીં આવે. અને x ની કિંમત, y ની કિંમત 4 લઈએ, તો x ની કિંમત 0, તો 1 1 2 3 અને 4, તો આપણી રેખા આ રીતે મળશે. આપણે ક્યારના આપણી રેખા, આપણી રેખા શબ્દ વાપરીએ છીએ, એ આપણી રેખા એટલે બોલીવુડ વાળી રેખાની વાત નથી, ધ્યાન રાખવું. ચલો આગળ વધીએ, તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ રેખા કન્ટિન્યુઅસ આવશે, લખી દઈએ x પ્લસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ, સોરી અહીંયા ઇક્વલ ટુ 8 આવશે. આપણું કામ આસાન, શરત ચેક કરાવી, શરત દ્વારા નીચેનો ભાગ મળશે એટલે આ આપણો થશે બંધ ભાગ. સર આખો થવો જોઈએ ને, ડેફિનેટલી આખો થવો જોઈએ, પણ હાથે હાથે મેં આ બે શરતોને પણ લઈ લીધી. આ શરત આવી ગઈ, આ આવી ગયું, આ હવે બાકી બચ્યું આ. તો ચાલો 2x plus y is equals to 8, તો y ને કરતા બનાવીએ, તો 8 minus 2x, તો જે આ બિંદુ મળ્યા એ જ બિંદુ મળશે પણ ખાલી ઉલટા, 0 8 અને 4 0. ચેક કરવા હોય તો કરી લો, x ની કિંમત 4, 4 ગુણ્યા 2 8 0, y ની કિંમત 8, 8 માઇનસ 8 0. ચલો તો દર્શાવી દઈએ આ પોઈન્ટ 1 2 3 અને 4, આ પોઈન્ટ,
तो एना द्वारा बनती रेखा आ रीते मळशे, रेखा लखी दीए y, सॉरी 2x plus y is equals to 8. ओके डन, समाधान करावीशुं तो ए पण नीचे रेखा भाग आपशे एटले आ आखो भाग आवशे, बद्दा द्वारा जो चकासी बराबर छे तो टोटल भाग मळशे आपणने आटलो। सरस बस आटलू जतू दाखला आईएमपी खरा अन्य कामना पण खरा। आजना लेक्चर बद्दल धन्यवाद, फरी मळीशुं।